ચૌધરી હર્ષા છું. અમે અહીંયાથી ખેડ બ્રહ્મા એક્ઝામ આપવા જતા હતા. અહીંયાથી એક એક્સ્ટ્રા બસ મૂકવામાં આવી છે ઈડર સુધીની. અમે અહીંયાથી 5:30 નીકળ્યા હતા અને રસ્તામાં જતા એવો પરિપત્ર આવ્યો કે પેપર ફૂટ્યું છે, રદ ગયું છે. પછી ત્યાંથી અમે ઈડર ગયા. ઈડર થોડી વાર ઊભી રાખી છે 10-1 મિનિટ, અને ત્યાંથી 8 વાગ્યા પછી બસ ત્યાંથી ઉપડી છે. 10 પેસેન્જરે નથી એમની ટિકિટ ફાડી છે. પછી બધાએ રજૂઆત કરી કે ટિકિટ ના ફાળવી એવો પરિપત્ર આવે છે, ફ્રી મુસાફરી છે પરતની. તે છતાંય પાછળથી પાછી ટિકિટ બધાની લીધી છે. કેટલું ભાડું વસૂલ કર્યું છે? પેલા જતાનું 55, ચાલો તે એક્સ્ટ્રા ચાર્જ વધારાની મૂકી છે તો આપી દઈએ છે બરાબર. પણ રિટર્નની જે 74 લીધી છે બરાબર. જ્યારે ડેપોની અંદર એવું બોલાવવામાં આવ્યું છે કે લોકલ બસ છે, તે છતાંય એક્સપ્રેસનું ભાડું વસૂલ કર્યું છે. આ બાબતે રજૂઆત કરી ડેપો મેનેજર શું કેવું થાય છે? એ ના પાડે છે કે હવે અહીંયાથી અમારી જવાબદારી છે ત્યાં સુધી, ત્યાંથી નથી એમ. ત્યાં તમે ટિકિટ લઈ લીધી છે ઓલરેડી, તો ત્યારે પરિપત્ર નહોતું એવું. પણ 8 વાગ્યા પછી અમે ટિકિટ લીધી ત્યારે અમે રજૂઆત કરી હતી. શું માંગશો તમારી? અમારી પાસે મને આ એક જ વસ્તુ છે કે અમારું જે પરતનું ભાડું છે અમને રિટર્ન આપો બસ. અને જોઈએ તો જતી વખતે 95 રૂપિયા લીધા અને આમ એક્સપ્રેસનું 74 રૂપિયા ભાડું થાય છે. આ રીતે બધી રીતે આપણે નાગરિક વિદ્યાર્થીઓની લૂંટ કરવા માટે આ લોકો તૈયાર છે. તો બસ લૂંટી જ ખાવાના, પરીક્ષાઓ રદ કરવાની, આ એમનું કામ છે અત્યારે. કેટલું ભાડું લીધું કે તમારે ભાડું માગ્યું? હા, ભાડું માગ્યું હતું અમે 74 રૂપિયાનું ભાડું ભરી અને આવ્યા છીએ, અને જતી વખત 95 રૂપિયા ભર્યા હતા.